સફેદ નંબર 278, દાખલા નંબર 6, રોચાના રોકડ મેળ પ્રમાણે 28/2015 ના રોજ બેંક શિલ્લક 10,000 હતી. આપવામાં આવેલો છે રોકડ મેળ પ્રમાણે બેંક શિલ્લક. તો લખાશે ઉપર રોકડ મેળ મુજબ બેંક શિલ્લક. રોકડ મેળ પ્રમાણે બેંક શિલ્લક હોય એટલે કઈ બાકી ગણાય? ઉધાર. ઉધાર બાકી એટલે ઉધાર બાજુ લખાશે રૂપિયા. શરૂઆત આપણે રોકડ મેળ થી કરેલી છે તો જવાબ શેનાથી આવશે? બીજા મહિનાનો ફેબ્રુઆરી મહિનાનો બેંક શિલ્લક મેં બનાવીએ છે તો બીજા મહિનામાં ઉધાર થયું હોય તો જમા ક્યારે થવું જોઈએ? ત્રીજા મહિના બીજા મહિનામાં જમા થયું હોય તો એ ઉધાર પણ ક્યારે થવું જોઈએ? ત્રીજામાં થાય તો એ થયું કહેવાય? નંબર 1, 10,000 ના ચેક બેંકમાં ભરેલા હતા જેમાં 4,000 ના ચેક 28/2015 એ જમા થયા. તો બોલો એ જમા થયા કહેવાય કે ન થયા કહેવાય? 10 માંથી ખાલી કેટલા ના જમા થયા? તો બીજી શું ખબર પડે? 6 ના જમા થયા નથી. નંબર 1, બેંકમાં ભરે પરંતુ જમા નહીં થયેલ છે. બોલો જમા થયે કેટલા લખાશે? 6,000 કેમ એવાય સમજણો? નંબર 2, 4,000 નો ચેક લખેલો રોકડ મેળમાં નોંધેલો. ક્યાં નોંધેલો? લેણદાર ને આપવાનો. તો બોલો ક્યાં બાકી રહી ગયું હોય? લખેલ પરંતુ લેણદાર ને આપવાનો રહી ગયેલો છે. ચેક લખેલો છે કે ચેક આવે કે ચેક જાય? ચેક જાય તો રોકડ મેળમાં જમા. પાસબુકમાં ઉધાર. ક્યાં નોંધાઈ ગયો? રોકડ મેળમાં. તો ક્યાં બાકી? ઉધાર સાઈડ કેટલા? 4,000. નંબર 3, 12,000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે જેની નોંધ ક્યાં નથી થઈ? બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા. બેંક આપણા પૈસા ચૂકવે કે એના? રોકડ આવે કે જાય? રોકડ જાય તો પાસબુકમાં કોણે નોંધ કરી દીધી? બેંકે. ક્યાં નોંધ થઈ ગઈ? ક્યાં બાકી? કઈ સાઈડ? વિગતમાં લખાશે બેંકે આપણા વતી ચૂકવેલ વીમા પ્રીમિયમ. એની પછી નંબર 4, એક ગ્રાહકે રૂચાના બેંક ખાતામાં બારોબાર કેટલા જમા કરાવી દીધા જેની જાણકારી રૂચાને ક્યારે મળી? ખરેખર જાણકારી મળવી ક્યારે જોઈએ? બીજા મહિનામાં. પણ એની જાણકારી મળી ક્યારે? તો એને જાણ થઈ ગણાય. બેંકમાં શું કરી દીધા છે? જમા. એટલે પાસબુકમાં જમા કરી દીધા હોય તો રોકડ મેળમાં બોલો શું કરાય? ઉધાર સાઈડ કેટલા લખવાના? 20,000. વિગતમાં લખાશે ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. નંબર 5, બેંકે નોંધેલ બેંક ચાર્જીસ રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા. વિચારીને મને જવાબ આપો કઈ બાજુ કેટલા? બાજુ કેટલા?
ઉધાર બાજુ ચલો પહેલા તો એ ખબર પડી કે બેંક ચાર્જિસ આપણા માટે ખર્ચ કેવાય કે આવે રોકડ આવે કે જાય જાય રોકડ જાય તો રોકડમાં જમા કેટલા કર્યા 100 કેટલી વાર જમા કર્યા 2 વાર એક વાર જમા કર્યા અને બીજી વાર એટલે રોકડ મેમાં ભૂલ થઈ કે પાસબુકમાં રોકડ મેમાં આપણે બે વાર જમા કર્યા એટલે બેંકે બે વાર જમા કર્યા હોય ના બેંકે કેટલી વાર ઉધાર કર્યા હોય એક વાર આપણે જમા કર્યા બેંકે એક વાર ઉધાર કર્યા પણ આપણે ભૂલથી કેટલી વાર જમા કરી નાખ્યા બે વાર તો બોલો કઈ બાજુ કેટલા લખાય શું પામી સમજાયું કઈ બાજુ કેટલા ઓછા લખાણા ઉધાર બાજુ 100 ઓછા ઓછા હોય તો એ જ બાજુ 6000 નો ચેક 27/3 ભરેલો એની નકારાયની માહિતી 3/3 મળી બોલો નકારાયની માહિતી મળી કેવાય કયા મહિનામાં મળી બીજા મહિનામાં માહિતી મળી કેવાય ચેક કેમની નકારાય બોલો કઈ સાઈડ બેંકમાં ભરેલો ચેક નકારાયો ચેક અથવા હુંડી નકારાય જમા થાય કેટલા કેટલા 6000 પછીની તારીખ 7 8000 ના ચેક લખેલા એમાં 2000 ના ચેક ત્રીજા મહિનામાં રજૂ થયા તો એ રજૂ થયા કેવાય હા કે ના કેમ ત્રીજા મહિનામાં રજૂ થયા એટલે રજૂ થયા ગણાય નહીં લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ છે કઈ સાઈડ આવશે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે ઉધાર સાઈડ કેટલા રૂપિયા શું ચેક લખો તો ચેક આવે કે ચેક જાય ચેક જાય તો રોકડમાં જમા પાસબુકમાં એમાં 8 ના ચેક લખેલા તો રોકડ બેમાં જમા કેટલા કર્યા 8 એમાં 3 ના ચેક બેંકમાં ક્યારે રજૂ થયા સોરી 2000 ના ચેક ક્યારે રજૂ થયા તો બાકીના કેટલા ચેક બચ્યા 6000 ના ચેક ક્યારે જમા ઉધાર થયા કહેવાય બીજા મહિના સમજાયું આ 8000 ના ચેક લખેલા એમાંથી 2000 ના ચેક ત્રીજા મહિનામાં રજૂ થયા તો એ રજૂ થયા કહેવાય તો કઈ બાજુ લખાશે કેટલા ઉધાર બાજુ પર 2000 4000 નો ચેક બેંકમાં ભરેલો એની નોંધ રોકડ મેળમાં કરવામાં આવેલી નથી અને આ ચેક પાસબુક બેંક દ્વારા પણ વસૂલ થયેલો નથી કઈ બાજુ કેટલા લખા ચેક બેંકમાં ભરેલો તો રોકડ મેળમાં નોંધાયેલો છે હા કે ના રોકડ મેળમાં નથી લખાણો પાસબુકમાં નોંધાયેલો છે રોકડ મેળમાં પણ નથી નોંધાણો પાસબુકમાં પણ નથી નોંધાણો તો બોલો આની નોંધ થાય નોંધ થશે બંનેમાં બાકી છે બેંકે પાસબુકમાં 200 વ્યાજના જમા કર્યા બેંકે બોલો શું કર્યું બેંકે જમા કર્યું તો આપણે શું કરાય વિગતમાં લખાય બેંકે જમા કરે બેંક વ્યાજ વ્યાજ કે ચાર્જ કોઈ બાજુ કેટલા ઉધાર બાજુ હવે બોલો શું લખાશે બેંકે ઉધારે બેંકે શું કર્યો તો આપણે બોલો કેટલા સમજાણો નંબર રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 4000 કેવો લેવાયો સરવાળાની કેટલા પ્રકારની ભૂલ હોય સરવાળો ઓછો લેવાય અને સરવાળો સરવાળો ઓછો
ઓછો લેવાય તો 1000 અને વધુ લેવાય તો 2000 આમાં ઓછો લેવાયો કે વધુ વધુ હોય તો 2000 કોની વિરુદ્ધ આ ની વિરુદ્ધ આ એટલે અને વ્ય એટલે ઉધાર ની વિરુદ્ધ એટલે બોલો શું થાય જમા સાઈડ બોલો કેટલા 4000 નંબર 11 નકરામણી ખર્ચ 50 સહિત પાસબુક માં શું કરાશે ઉધારે પાસબુક માં ઉધાર્યા તો બોલો આપણે શું કરાય જમા અને આમ તો પણ નિયમ છે કે ચેક કે હુંડી નકારાય હુંડી શબ્દો કઈ સાઈડ જમા સાઈડ બેંકમાં વટાવેલી હુંડી નકારાય અને નકરામણી ખર્ચ બોલો બંનેનો સરવાળો 5050 નંબર 12 એક માસ બાદ પાકતી 3000 ની દેવી હુંડી બેંક મારફત સોના રિબેટથી 28/2 ના રોજ ચૂકવેલી જેની રોકડ મેળમાં નોંધ કરવામાં આવેલી નથી બોલો કઈ બાજુ બેંક મારફત ચૂકવેલી એક માસ બાદ પાકતી 3000 ની દેવી હુંડી બેંક મારફત સોના રિબેટથી 28/2/15 ના રોજ ચૂકવેલી છે જે રોકડ મેળમાં નોંધાયેલી નથી ક્યાં નથી નોંધાયેલી ક્યાં નોંધાઈ ગઈ પહેલો પ્રશ્ન કે દેવી હુંડીના નાણા આપણને મળે કે દેવી હુંડીના નાણા આપણે ચૂકવવાના હોય લખનારની લેણી જેને નાણા લેવાના હોય એની કઈ હુંડી લેણી અને જેને નાણા દેવાના હોય એની તો દેવી હુંડી કેટલાની છે 3000 બેંક મારફત સોના રિબેટથી ચૂકવેલી છે રિબેટ એટલે એટલા પૈસા બાદ મળે રિબેટ એટલે શું થાય એટલા પૈસા બાદ મળે એટલા પૈસા ઓછા ચૂકવવાના અન્ડરલાઈન કરો રિબેટ અને એની નીચે લખો એટલા નાણા ઓછા ચૂકવવાના એટલા નાણા ઓછા ચૂકવવાના તો કેટલાની દેવી ઊંડી ચૂકવેલી છે 3000 એમાં રિબેટ એટલે કે વટાવ કેટલો છે 100 તો ખરેખર ચૂકવવાના કેટલા થાય 2900 આપણે ચૂકવવાના થાય રોકડ કે ચેક આવે કે જાય જાય તો રોકડ મેળમાં જમા પાસબુકમાં ક્યાં નોંધાઈ ગયા છે તો ક્યાં બાકી રહ્યા કઈ સાઈડ જમા 3000 લખવાના કેટલા લખવાના શું કામ 2900 100 રૂપિયા રિબેટ રિબેટ એટલે કે એટલો વટાવ એટલા પૈસા ઓછા એક લીટી છોડીને સરવાળો 3300 માંથી આ બધી રકમો બાદ કરો 250 દાખલાની શરૂઆત આપણે શેનાથી કરેલી તો જવાબ શેનાથી આવે પાસબુક પ્રમાણે ઉધાર ભેટા કે જમા ભેટા
પાસબુક પ્રમાણે જમા બાકી પેન્સિલ દ્વારા તો વિગતમાં લખાશે પાસબુક મુજબ બેંક